विद्यार्थी मित्रों संतुलन पर उद्दीपक वाणी से उद्दीपक એટલે કે કેટાલિસ્ટ પ્રક્રિયાનો વેગ વધારે પ્રક્રિયામાં ભાગ ના લે પ્રક્રિયાના અંતે પાછો મળે ઉદ્દીપકના કારણે નિપજનું પ્રમાણ ના વધે પણ નિપજ મેળવવાનો સમય ઘટે છે ઉદ્દીપકના કારણે બહારથી આપવી પડતી ઉર્જા જનરલી વેગ વધારવા બહારથી જે ઉર્જા આપે એને સક્રિયકરણ ઉર્જા અથવા એક્ટિવેશન એનર્જી કહીએ છીએ એની જરૂર ઉદ્દીપકના લીધે ઓછી પડશે અને ઉદ્દીપક સંતુલન અચળાંકને કોઈ અસર કરશે નહીં ફરીથી એકવાર આ પોઈન્ટ્સ રિપીટ લઈએ ઉદ્દીપક પ્રક્રિયાનો વેગ વધારે પ્રક્રિયામાં ભાગ ના લે પ્રક્રિયાના અંતે પાછો મળે ઉદ્દીપકના કારણે નિપજનું પ્રમાણ નહીં વધે પણ નિપજ મેળવવાનો સમય તો ઘટશે જ ઉદ્દીપકના કારણે સક્રિયકરણ ઉર્જા એટલે કે એક્ટિવેશન એનર્જી જે પ્રક્રિયાનો વેગ વધારવા માટે આપણે આપીએ છીએ બહારથી એની જરૂર ઓછી પડશે ઉદ્દીપક સંતુલન અચળાંક પર કોઈ અસર નહીં કરે આ રિએક્શન જુઓ હમણાં જોઈ તેમ ઉષ્મા ક્ષેપક છે એટલે અહીંયા મેં નિપજ બાજુ પ્લસ ઉષ્મા લખ્યું છે અહીંયા પ્રક્રિયક તરફ વાયુરૂપ પદાર્થોના 4 મોલ છે અને નિપજ તરફ વાયુરૂપ પદાર્થોના 2 મોલ છે દબાણ વધારો તો દબાણનો વધારો જે બાજુ વાયુરૂપ પદાર્થોના મોલ વધારે હોય બાજુ લાગવું પડે તો દબાણ પ્રક્રિયક તરફ લાગુ પડશે સંતુલન ખોરવાશે પ્રક્રિયા એવી દિશામાં આગળ વધશે કે જેથી આ વધારો નાબૂદ થાય એટલે કે પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધશે પણ આ પ્રક્રિયા બંધ પાત્રમાં થાય છે ને એમાં દબાણ અમુક હદ કરતાં વધારો તો બોઇલર અથવા તો જે પાત્ર હોય છે વેસલ હોય વિસ્ફોટ થવાની શક્યતા છે એટલે અહીંયા મહત્તમ 212 દબાણ વધારી શકાય છે એટલું વધારે શકાયું છે એનાથી વધારે વધારી શકાતું નથી અને હજી નિપજ વધારે મેળવવી છે તો હવે આપણે ટેમ્પરેચરનો સહારો લઈએ જો આ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક જો હું અહીંયા ટેમ્પરેચર વધારીશ તો શું થશે તો નુકસાન થશે કારણ કે આ વધારો નાબૂદ થાય દિશામાં પ્રક્રિયા આગળ જાય તો પ્રતિગામી દિશામાં જશે પ્રક્રિયા હું ટેમ્પરેચર ઘટાડું તો આ ઘટાડો નાબૂદ થાય દિશામાં પ્રક્રિયા આગળ વધે એટલે કે પુરોગામી દિશામાં આગળ વધે એટલે કે ફાયદો થાય એવો છે પણ જો હું ટેમ્પરેચર ઘટાડું તો પ્રક્રિયા બહુ જ ધીમી થઈ જાય છે નિપજ મળતા બહુ વાર લાગે છે તેમ 773 કેલ્વિન તાપમાન તો રાખેલું છે તો પણ જોઈએ એટલી નિપજ નથી મળી તો આવા વખતે ટેમ્પરેચર પ્રેશર કોન્સન્ટ્રેશન બધા પરિબળો મેક્સિમમ યુઝ કરી શકાય એટલો કરી દીધો હોય અને તો પણ નિપજ ઓછી મળતી હોય તો એવી પ્રક્રિયામાં તાપમાન અને દબાણની યોગ્ય પરિસ્થિતિ સહિત યોગ્ય ઉદ્દીપક વાપરવામાં આવે છે કે જેથી વેગ વધારી શકાય આ પ્રકારની પરિસ્થિતિને ઓપ્ટિમમ પરિસ્થિતિ તરીકે અનુકૂળતમ પરિસ્થિતિ તરીકે ઓળખાય છે જો પ્રક્રિયાના સંતુલન અચળાંકનું મૂલ્ય ઘણું ઓછું હશે તો ઉદ્દીપકનો ઉપયોગ કોઈ ખાસ કારગત નીવડતો નથી દાખલા તરીકે સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદન માટેની સંપર્ક પદ્ધતિ આવે છે 10th માં તમે એનો થોડો ઉલ્લેખ સાંભળેલો છે એનો એક તબક્કો અહીંયા દર્શાવેલો છે જુઓ એનો સંતુલન વધારે છે 1.72×10^26 સંતુલન ચાંગનું મૂલ્ય બહુ વધારે છે એ સૂચવે છે કે પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ જશે કારણ કે કેસી એટલે આપણે લઈએ છીએ નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા અને આ વધારે હોય એટલે અંશ વધારે છે એટલે કે નિપજ વધારે છે પણ આ પ્રક્રિયાનો વેગ બહુ ધીમો છે એવી પરિસ્થિતિમાં પ્લેટિનમ અથવા V2O5 ડાયવેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપક તરીકે વાપરીએ તો આનો વેગ વધારી શકાય છે નેક્સ્ટ ટોપિક છે એસિડ બેઝ અંગેની આર્હેનિયસની સંકલ્પના અથવા આર્હેનિયસ સિદ્ધાંત આર્હેનિયસના મત મુજબ એસિડ એ એવો પદાર્થ છે કે જે જલીય દ્રાવણમાં પ્રોટોન એટલે કે H+ આયન રિલીઝ કરી શકે છે દાખલા તરીકે આરયો એસિડ જલીય દ્રાવણમાં H3O+ એટલે કે H+ પ્રોટોન રિલીઝ કરી શકે છે અને બેઝ એટલે એવો પદાર્થ કે જે જલીય દ્રાવણમાં હાઇડ્રોક્સિલ આયન અથવા હાઇડ્રોક્સાઇડ આયન અથવા OH- આયન રિલીઝ કરી શકે છે આ રીતે
વિદ્યાર્થી મિત્રો, એચ પ્લસ એટલે કે પ્રોટોન એટલે કે હાઇડ્રોજન આયન અને એચ થ્રી ઓ પ્લસ એટલે કે હાઇડ્રોનિયમ આયન બંને ઇક્વલ છે. એનું કારણ, એચ પ્લસમાં એચ ટુ ઉમેરો, ન્યુટ્રલ છે તો એચ થ્રી ઓ પ્લસ આવે એટલે આના ગુણધર્મોમાં કોઈ ફેરફાર નહીં થાય, એટલે તમે ક્યાંક એચ પ્લસ કે એચ થ્રી ઓ પ્લસ લખી શકો છો. આ સિદ્ધાંતની થોડીક લિમિટેશન્સ છે. સૌથી પહેલી લિમિટેશન્સ કે આમાં પ્રોટોન રિલીઝ કરવાની વાત કરેલી છે. પ્રોટોન એ બહુ જ અનસ્ટેબલ છે, એનું સ્વતંત્ર અસ્તિત્વ પણ નથી. તરત જ એ પાણીના અણુઓ સાથે જોડાઈને એચ થ્રી ઓ પ્લસ બનાવી દે છે. કેટલાક વૈજ્ઞાનિકો મત મુજબ તો એ પાણીના ચાર અણુ સાથે જોડાય છે અને એચ નાઇન ઓ ફોર પ્લસ બનાવી દે છે. કેટલાક એવા એસિડિક પદાર્થો બી છે કે જે પ્રોટોન ધરાવતા નથી. સપોઝ બી એફ થ્રી, બી સી એલ થ્રી, એલ સી એલ થ્રી બધા એસિડિક પદાર્થો છે. હવે આમાં પ્રોટોન જ નથી તો એ જલીય દ્રાણમાં કેવી રીતે પ્રોટોન રિલીઝ કરશે? એટલે કે આર્હિનિયસના મત મુજબની એસિડની વ્યાખ્યા તમામ એસિડિક પદાર્થોને લાગુ નથી પાડી શકાતી. એવું તમામ બેઝિકમાં બી થાય છે. જો કેટલાક એવા બેઝિક પદાર્થો છે જેમાં ઓએચ માઇનસ નથી, જેમ કે એમોનિયા, એ બેઝિક છે પણ એમાં ઓએચ માઇનસ નથી. તો આર્હિનિયસના મત મુજબ જો તે ઓએચ માઇનસ રિલીઝ કરે એ જ બેઝ હોય. મતલબ કે આર્હિનિયસની એસિડ બેઝની જે વ્યાખ્યા છે તમામ એસિડિક કે બેઝિક પદાર્થોને લાગુ નથી પાડી શકાતી. પાછું એમની સંકલ્પનામાં એમણે જલીય દ્રાવણ શબ્દ વાપરેલો, એટલે કે માત્ર જલીય દ્રાવણમાં જ થતા આયનીકરણને આ સંકલ્પના અથવા તો આ એસિડ બેઝ સિદ્ધાંત મહત્વ આપે છે. પાણી સિવાયના દ્રાવકમાં કેટલીક વાર આયનીકરણ ન પણ થઈ શકે. દાખલા તરીકે એનએચ ફોર સીએલને તમે પ્રવાહી એમોનિયાના દ્રાવકમાં ઉમેરો તો એનએચ ફોર સીએલ એસિડ તરીકે વર્તે. એટલે આયનીકરણને જે મહત્વ આપ્યું એના કારણે આર્હિનિયસ એસિડ બેઝ સિદ્ધાંત સર્વવ્યાપી તરીકે સ્વીકારવામાં મુશ્કેલી પડી. પ્રોન્સ્ટેડ અને લોરી નામના વૈજ્ઞાનિકોએ જે એસિડ અને સિદ્ધાંત આપ્યો એ થોડો સમજીએ. એ બે વૈજ્ઞાનિકોના મત મુજબ જે પદાર્થ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રોટોનનું દાન કરે એને એસિડ કહેવાય અને જે પ્રોટોન સ્વીકારે એને બેઝ કહેવાય. તો આમાં એસિડ અને બેઝ પ્રક્રિયા થાય તો પ્રોટોનનું દાન થાય અને પ્રોટોન સ્વીકારાય એટલે કે પ્રોટોન સ્થાનાંતરણ એટલે કે પ્રોટોનનો વિનિમય એટલે કે પ્રોટોનની આપલેની પ્રક્રિયાઓ કહેવાય. અને સપોઝ કે એક આ ઉદાહરણથી સમજીએ આપણે. એચ સી એલ પ્લસ એચ ટુ ગીવ સી એલ માઇનસ પ્લસ એચ થ્રી ઓ પ્લસ. ચલો આને સમજીએ તો એચ સી એલમાંથી એક પ્રોટોન દાન થયો, એક પ્રોટોન ગુમાવીને એણે સી એલ માઇનસ બનાવ્યો. તો એચ ટુ એક પ્રોટોન સ્વીકારીને એચ થ્રી ઓ પ્લસ બનાવે છે. તો એસિડ પ્રોટોન ગુમાવે છે અને આ બનાવે છે અને બેઝ પ્રોટોન મેળવીને આ બનાવે છે. આનાથી ઓપોઝિટ રિએક્શન વિચારો તો ક્લોરાઇડ માઇનસ એચ પ્લસ મેળવીને એચ સી એલ બનશે. તો ઓપોઝિટ રિએક્શન માટે આ બેઝ થશે અને એચ થ્રી ઓ પ્લસ એ પ્રોટોન ગુમાવીને એચ ટુ ઓ બનશે. તો ઓપોઝિટ રિએક્શન માટે એચ થ્રી ઓ પ્લસ એ એસિડ બનશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, એચ સી એલ એ એસિડ છે ફર્સ્ટ ઓફ ઓલ પુરોગામી પ્રક્રિયા માટે, કારણ કે એણે પ્રોટોન ગુમાવ્યો. તો એ પ્રોટોન ગુમાવીને જે બનાવશે એને આપણે બેઝ વન કહીએ અને આને બેઝ ટુ કહેવું પડે. તો એ પ્રોટોન મેળવીને જે બનાવશે એ એસિડ ટુ થશે. એકવાર રિપીટ લઈએ કે એચ સી એલ એ પ્રોટોન ગુમાવીને જે બનાવે એને એ એસિડનો સંયુગ્મી બેઝ કહેવાય અને બેઝ પ્રોટોન મેળવીને જે બનાવશે એને બેઝનો સંયુગ્મી એસિડ કહેવાશે. બીજું એક ઉદાહરણ પણ અહીંયા લઈએ. એમોનિયા પ્લસ એચ ટુ ગીવ્સ ઓ એચ માઇનસ પ્લસ એન એચ ફોર પ્લસ. અહીંયા તમે જોઈ શકો છો એચ ટુ ઓ એસિડ છે કારણ કે એક પ્રોટોન ગુમાવ્યો એણે અને એમોનિયા બેઝ છે કારણ કે એણે એક પ્રોટોન મેળવ્યો છે. હવે જુઓ ધ્યાનથી, એચ ટુ ઓ એસિડ છે તો એક પ્રોટોન ગુમાવીને જે બનાવશે એ એસિડનો એટલે કે એ એચ ટુ ઓનો સંયુગ્મી બેઝ છે
અને આ મેળવે છે એટલે આ બે છે, તો આ મેળવીને જે બનાવશે એને એટલે કે NH4 પ્લસ ને એમોનિયાનો સંયુગ્મી એસિડ કહેવાશે. હવે જો આ એસિડ વનમાંથી જે બન્યો એ બેઝ વન, તો આ બેઝ ટુમાંથી જે બન્યો એસિડ ટુ. અન્ય કેટલાક ઉદાહરણો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને પ્રેક્ટિસ માટે આપેલા છે, તમે ચેક કરી લેજો. બ્રોન્સ્ટેડ લોરી સિદ્ધાંતની કેટલીક લિમિટેશન્સ બી છે, જેમ કે BF3 એમાં પ્રોટોન નથી, એટલે બ્રોન્સ્ટેડ લોરીના મત મુજબ BF3ને એસિડ ના કહી શકાય, પણ વાસ્તવમાં તો એ એસિડ છે. આ સંકલ્પના પ્રોટોનને વધુ મહત્વ અપાયું છે, એમાં એ બી એક મર્યાદા છે એની. કાર્બનિક રસાયણ અને સંકીર્ણ ક્ષારોની પ્રક્રિયા સમજાવવામાં સિદ્ધાંત નિષ્ફળ રહ્યો છે. વિદ્યાર્થી મિત્રો, હમણાં જે સંયુગ્મી એસિડ અને બેઝ જોયા એને એકવાર અલગથી સમજીએ. સંયુગ્મી એસિડ પહેલાં કોને કહેવાય, તો બેઝ એક પ્રોટોન સ્વીકારીને અથવા તો પ્રોટોન સ્વીકારીને જે પદાર્થ બનાવે એને એ બેઝનો સંયુગ્મી એસિડ કહેવાય. સપોઝ કે આ H2O એક પ્રોટોન આ બેઝ છે, તો H2O એક પ્રોટોન મેળવીને જે બનાવે H3O પ્લસ એ H2Oનો સંયુગ્મી એસિડ છે. OH- એક પ્રોટોન મેળવીને H2O બનાવે, એ જ રીતે જોઈ લો. દરેક ઘટકો પ્રોટોન મેળવીને જે બનાવે છે એ તમામને એ મૂળ પદાર્થોના અથવા તો મૂળ સંયુગ્મી એસિડ કહેવાય. તમે એનો સ્ક્રીનશોટ લઈ લો. એ જ રીતે સંયુગ્મી બેઝ, તો એસિડ એક પ્રોટોન ગુમાવીને જે બનાવે એને એનો સંયુગ્મી બેઝ કહેવાય. ધારો કે H3PO4 એક પ્રોટોન ગુમાવીને બનાવશે H2PO4-, H2PO4- એક પ્રોટોન ગુમાવીને બનાવશે HPO42-. એ જ રીતે આ તમામ એક એક પ્રોટોન ગુમાવીને જે બનાવે છે એને મૂળ ઘટકોના સંયુગ્મી બેઝ કહેવાય. આનો પણ સ્ક્રીનશોટ લઈ લેશો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું અલગથી સંયુગ્મી એસિડ અને સંયુગ્મી બેઝની ડિટેલ.